नमस्कार, उडना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती एम जे मेहता प्राथमिक शाला तरफ थी हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 7 सामाजिक विज्ञान प्रकरण 11 वातावरणनी सजीवों पर असर। मित्रों, आ प्रकरणना केटलाक मुद्दा आपणे वीडियो नंबर 1 मां शीखी गया छे। हवे आ वीडियो मां आपणे शुं शीखवाना छे तो सौथी पहेला हवामान, त्यारबाद आबोहवा, त्यार पछी तापमान, त्यार पछी वातावरणनुं दबाण, पवनो, पवनोमां आपणे कायमी पवनो, मौसमी पवनो, दैनिक अथवा स्थानिक पवनो, ત્યારબાદ ભેજ વિશે માહિતી મેળવીશું, ત્યાર પછી આબોહવા અને માનવ જીવન, અને ત્યાર પછી કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં જંગલ, ઘાસના મેદાનો, કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા વિશે આ વિડીયોમાં આપણે શીખવાના છીએ। તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 11નો બીજો ભાગ, હવામાન એટલે શું। તો મિત્રો, હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ। કોઈપણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે। હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે છે। હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે। સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો આવું હવામાનમાં શક્ય છે। હવામાનથી આપણું જીવન, આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે। દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે। ત્યારબાદ જોઈએ આબોહવા। તો આબોહવા એટલે શું। સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા। આબોહવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે। આબોહવા જે તે પ્રદેશની જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે। ત્યારબાદ આગળ છે તાપમાન। તો હવામાં રહેલા ગરમીની સપાટીને તાપમાન કહે છે। વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે। તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે। શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે। સૂર્યઘાટ એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે। સૂર્યઘાટનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે। આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે। જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં। શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે। તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે। હવે આગળ જોઈશું વાતાવરણનું દબાણ। મિત્રો, પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે। હવાના વિશાળ સ્તરને તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પણ દબાણ કરે છે, તેને વાતાવરણનું દબાણ કહે છે। સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે। પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે। વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે। હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે। ઓછા તાપમાનવાળા પ્રદેશમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે। ત્યારબાદ આગળ જોઈશું પવનો। પૃથ્વીની આજુબાજુ વિતરાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે। સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે। તેના મુખ્ય 3 પ્રકારો છે, કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક અથવા સ્થાનિક પવનો। એમાં પહેલા જોઈશું કાયમી પવનો। પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે, જેને કાયમી પવનો કહે છે। કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે। ત્યારબાદ બીજું છે મોસમી પવનો। પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે, તેને મોસમી પવનો કહે છે। ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવાય છે। ઉનાળામાં નૈઋત્ય પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણ છે। ત્યારબાદ છે દૈનિક અથવા સ્થાનિક પવનો।
પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીતલહેર વગેરે છે. ત્યારબાદ આગળ છે ભેજ. સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને ભેજ કહે છે. ભેજ પૃથ્વીની સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃપ્રાપ્ત થાય છે. હવે આગળ જોઈશું આબોહવા અને માનવજીવન. કોઈપણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. મિત્રો, આબોહવા પ્રમાણે અલગ અલગ પ્રદેશમાં વસતા લોકોનો ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે અલગ અલગ હોય છે. જેમ કે ઠંડા પ્રદેશમાં વસતા લોકોનો ખોરાક, પોશાક અને રહેઠાણ ગરમ પ્રદેશમાં વસતા લોકો કરતાં અલગ જ હોય છે. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનો ઓછા ઢોળાવવાળા સપાટ છાપરાવાળા જોવા મળે છે. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટાભાગે લેવાતો હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે. જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઉનિક વસ્ત્રોનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે લદ્દાખના લોકો. તેવી જ રીતે ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાવ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે, દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે કપડું વિતારે છે, દાખલા તરીકે અરબસ્તાનના લોકો. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તો મિત્રો, હવે આગળ જોઈશું કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલો છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની થડની જાડાઈ પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. આ ઘટકોમાં રહેલ વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે. કુદરતી વનસ્પતિનું મુખ્ય ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે, જેમાં પહેલું છે જંગલ. વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. તાપમાન અને વરસાદના આધારે ગીચ કે છૂટાછવાયા જંગલ જોવા મળે છે. ત્યારબાદ બીજું છે ઘાસના મેદાનો. ઘાસના મેદાનો મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં આવેલા હોય છે. ત્યારબાદ ત્રીજું છે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ 11નો બીજો ભાગ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો આભાર.